મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઈ નિર્માણ કાર્ડ યોજના વિશે, જેમાં 6,44,500 રૂપિયા સુધીની સરકારી સહાય તમને મળવા પાત્ર છે. આમના ઓનલાઈન ફોર્મ ભરી અને તમે જાતે જ ઈ નિર્માણ કાર્ડ મેળવી શકો છો. ફોર્મ ભરવા માટે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, જો તમને અમારા વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો ઈ નિર્માણ કાર્ડ, જેમાં પ્રાપ્તતા એટલે કે કોણ આને કઢવી શકે, તો કે 18 વર્ષથી લઈ અને 60 વર્ષની વય વચ્ચેના કોઈ પણ વ્યક્તિ આને કઢવી શકે છે. છેલ્લા 12 માસમાં 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે તમે કારીગર હોવા જોઈએ. એટલે કે મિત્રો, આ જે ઈ નિર્માણ કાર્ડ છે ઈ જે બાંધકામ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, તો એ લોકો આ જે કાર્ડ છે એને કઢવી શકે છે. નોંધણીની પ્રક્રિયા કઈ રીતે કરવાની છે, તો કે ઈ નિર્માણ મોબાઈલ એપ્લિકેશન એક તો છે, અને તે ઉપરાંત અહીં તમે જોઈ શકો છો વેબસાઇટ પણ આપેલી છે, તો આ વેબસાઇટ ઉપરથી પણ તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. મિત્રો, ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના વિશે આપણે અલગથી વિડીયો બનાવશું, અને જો તમને ઓનલાઈન ન ફાવે તો ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે પણ આપણે એક અલગ વિડીયો બનાવી દઈશું. તો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો, જેથી એ જોઈ અને તમે જાતે જ અરજી કરી શકો. ત્યાર પછી મિત્રો, આપની નજીકમાં કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC અને ઈ ગ્રામ કેન્દ્ર પર તમે નોંધણીની સુવિધા ઉપલબ્ધ હોય તો ત્યાંથીને કરાવી શકો છો. નોંધણીના ફાયદા શું રહેશે, તો કે બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ તમામ કલ્યાણકારી યોજનાઓના લાભ નોંધાયેલ બાંધકામ શ્રમિકોને મળવાપાત્ર થાય છે. હવે મિત્રો, બાજુમાં તમે જોશો તો ઈ શ્રમ કાર્ડ વિશે પણ થોડીક માહિતી આપેલી છે, કે જેમાં ઈ શ્રમ કાર્ડ છે ઈ નોંધણી કરાવનાર શ્રમિકો માટે લાભ શું રહેશે, તો કે અકસ્માતની અંદર મૃત્યુ અથવા તો કાયમી અપંગતાના કિસ્સામાં 1 વર્ષ માટે ₹2,00,000ની સહાય છે એ તમને આપવામાં આવે છે. આંશિક અપંગતાના કિસ્સામાં તમને 1,00,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો, તમે કામ કરતા હો અને તમને જો કંઈ વાગી જાય અને તમને અપંગતા આવી જાય કાયમી, અથવા તો કોઈ પણ નુકસાન થાય, તો એના માટે મિત્રો તમને 2,00,000ની સહાય છે એ મળવાપાત્ર છે. અને આંશિક અપંગતા એટલે કે ઈજાના કારણે જો કંઈ તકલીફ પડે, તો મિત્રો તમને અહીં 1,00,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર થાય છે. હવે આની નોંધણી તમે કઈ રીતે કરાવશો, તો ઈ શ્રમ કાર્ડ વિશે મિત્રો આપણે વિડીયો પણ બનાવેલા છે, ઓનલાઈન તમે કઈ રીતે અરજી કરી શકો, તો એની લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તે ઉપરાંત અહીંયા વેબસાઇટ પણ આપેલી છે, આ વેબસાઇટ ઉપર જઈ અને અથવા તો તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર કે ઈ ગ્રામ સેન્ટર ઉપર જઈ અને તમે જાતે જ નોંધણી કરાવી શકો છો. તો વિડીયો જોઈ અને તમે જાતે પણ એવો એપ્લાય કરી શકો છો. એ મિત્રો, આ ઈ શ્રમ કાર્ડ છે એ વિનામૂલ્યે શ્રમિકોને કાર્ડ છે એ મળવાપાત્ર છે, એટલે કે આની કોઈ પણ ફી છે એ હોતી નથી. ઈ શ્રમ પોર્ટલ પરથી ને ગુજરાતના 82 લાખ કરતાં વધારે અસંગઠિત શ્રમિકોએ ઈ શ્રમ કાર્ડ છે એ મેળવેલું છે, અને તમે રજિસ્ટ્રેશન કરવા માટે ઈશ્રમ.gov.in નામની વેબસાઇટ ઉપર મુલાકાત લઈ શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો, જે ઈ નિર્માણ કાર્ડ છે એમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકો માટે જાણો તમારા લાભોની વાતો. હવે મિત્રો, આપણે વાત કરશું કે તમને ક્યાં ક્યાં લાભો છે એ મળવાપાત્ર રહેશે, તો કે નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકોને પ્રથમ 2 પ્રસૂતિની મર્યાદામાં પ્રત્યેક પ્રસૂતિ માટે 27,500ની સહાય છે એ આપવામાં આવે છે. તો અહીં મિત્રો તમને 2 પ્રસૂતિ માટે 55,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે. ધન્વંતરી રથ દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવાર છે એ પણ મળવાપાત્ર છે. વ્યવસાયિક રોગ અને ઈજાના કિસ્સામાં 3 લાખ સુધીની સહાય છે એ તમને આપવામાં આવે છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ₹10માં પૌષ્ટિક ભોજન છે એ તમને મળવાપાત્ર છે. શિક્ષણ સહાય યોજના અંતર્ગત 2 સંતાનોમાં દરેક સંતાનને 500 થી 40,000 રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવે છે. ત્યાર પછી શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના હેઠળ 1,60,000 રૂપિયાને હાઉસિંગ બોર્ડ સબસિડી યોજના હેઠળ 1,00,000 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર છે. આકસ્મિક મૃત્યુ સહાય અંતર્ગત તમને 3 લાખ અને અંત્યેષ્ટિ યોજના અંતર્ગત 7,000 રૂપિયાની સહાય તમને મળવાપાત્ર છે. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ દીકરીના નામે 10,000 રૂપિયાના FDના બોન્ડ છે એ કરવામાં આવે છે. સ્થળાંતર કરતા બાંધકામ શ્રમિકોના બાળકો માટે શ્રમિકના વતનમાં જ હોસ્ટેલની સુવિધા મળે એ પ્રકારે પણ અહીં છે એ તમને લાભ આપવામાં આવે છે. તો મિત્રો, ઈ નિર્માણ કાર્ડ કઢાવો તો તમને આટલા બધા લાભો છે એ મળવાપાત્ર છે, અને આનો ટોટલ કરો તો 6,44,000 કરતાં પણ વધારે છે એ તમને અહીં લાભ મળવાપાત્ર થાય છે.
તો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું કે તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ તમામ વિગત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. તો તમે ચેનલ સાથે જોડાઈ જજો જેથીને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું એટલે તમને નોટિફિકેશન છે એ સૌ પ્રથમ મળી રહે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.